રાજકોટ નેશનલ હાઈવે ઉપર ડેટુકે ગામ પાસે બનેલા ટોલ નાકામાં ભ્રષ્ટાચાર. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડેટુકે ગામ પાસે ટોલ નાકો ઉદ્ઘાટન પહેલા જ મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પત્રકાર જીસિંગભાઈ તથા રમેશભાઈ મેરે વિડીયો વાયરલ કરીને જવાબદાર અધિકારીઓ સામે ધ્યાન દોરવા સરકારને કરી નમ્ર અપીલ. માલ હલકી ગુણવત્તાને લઈને તથા પાયા વગરની ચણતર કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો, તંત્ર સામે અનેક કામગીરીના સવાલો ઉઠ્યા, ત્યારે કરોડો રૂપિયાના પ્રજાના પાસે ટેક્સ ઉઘરાવવાના ટોલ નાકામાં પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો. રાજકોટ નેશનલ હાઈવે ઉપર સાયલા તાલુકાના ઢેટુકી ગામ પાસે ટોલ નાકું ટોયલેટમાં પાયા વગરનું ચણતર કરવામાં આવતા અચાનક બેસી ગયું હતું. જે દ્રશ્યો નજરે પડે છે ત્યારે લોકોમાં અનેક સવાલો થઈ રહ્યા છે કે નેશનલ હાઈવે ઉપર બનેલા ટોયલેટ શું કોઈ અધિકારીને ધ્યાનમાં આવતું નહીં હોય? ત્યારે આ ઘટના અંગે રમેશભાઈ મેરે તથા સાયલા પત્રકાર જીસંગભાઈ સારોલા બંને નીકળતા નજરે પડતા આ ટોયલેટના વિડીયો સરકાર સમક્ષ પહોંચે તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે વાયરલ કરવામાં આવ્યા હતા. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે અમદાવાદથી રાજકોટને જોડતો નેશનલ હાઈવે ઉપર ઊભા છે અને એ નેશનલ હાઈવે પર સાયલા તાલુકાના ટેકરી ગામ પાસે જે હાલમાં ટોલ નાકું બની રહ્યું છે તે જગ્યા તે ઉપર ઉપર ઊભો છે. ઊભું રહેવાનું એક જ કારણ હતું કે જે અહીંયા લોકો માટે જે જાહેર શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે ને બની રહ્યું છે અને બન્યું છે એમાં જે ભ્રષ્ટાચાર છે એ તમને આજે નરી આંખે દેખાડવા માટે અહીંયા અમે આવ્યા છીએ. ત્યારે હું તમને આપણા જયસિંહભાઈ સારોલા મારી સાથે છે એમને વિનંતી કરીશ કે એમનો જે કેમેરો છે તે આ સ્થળ ઉપર આવે આવે આવો આપણે તમને બતાવો. આ છે જાહેર શૌચાલય કે જેમાં નેશનલ હાઈવે ઉપર નીકળતા લોકો અવર જવર પોતાની જે ક્રિયા છે એ અહીંયા જાહેર શૌચાલય માટે કરશે. આ તમે જો આ બની રહ્યું છે આખે આખું અહીંથી નીચે બેસી ગયું છે અહીંયા ને અંદરથી જમીનથી નીચે જ બેસી ગયું છે. પરિસ્થિતિ એ છે કે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે. આવો હજી અંદર હું તમને બતાવું. આ જો અહીંથી અહીંયા સુધીનું નીચે આખે આખું બેસી ગયું છે, આખે આખું બેસી ગયું છે. લોકો અહીંયા પોતાની સ્વચ્છ કરવા માટે આવવાના છે, લોકો જાહેર જનતા માટે બનાવવામાં આવ્યું છે પણ જાહેર જનતાના ઉપયોગ માટે નહીં. કંઈક ને કંઈક જાહેર જનતાનો મોતનો માસડો આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ બના કરી રહ્યા હોય એવું લાગે છે. હવે આ દિવાલ તમે જોઈ શકો છો કે આ દિવાલની નીચે જમીન જ નથી, દિવાલની નીચે જમીન જ નથી, જાણે કેમ હવામાં દિવાલો બનાવતા હોય. આ નરી આંખે ભ્રષ્ટાચાર છે. આ તમે જોઈ શકો છો આવું બાંધકામ છે, પોપડા પડે છે, મોટો ભ્રષ્ટાચાર. માત્ર ને માત્ર લોટ પાણીના લાકડા. આ જે વ્યક્તિઓ છે કે જે ભારતના ભાજપના મળતિયાઓ દ્વારા જે આ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે આજે અમે એનું ઉજાગર કરીએ છીએ કે તમે લોકોના ટેક્સના પૈસા શું આવા ભ્રષ્ટાચાર માટે વાપરો છો. આવો આજે હું તમને અંદર બતાવું કેવી કેવી પરિસ્થિતિ છે. અહીંયા જાણે મોતનો મોટો મલાજો ગોઠવો હોય એવો મોટામાં મોટો ભો પડી ગયો છે, છતાં પણ તંત્ર કે અહીંના જે કોઈ સરકારી એન્જિનિયરોના ધ્યાનમાં કેમ નથી આવતું? શું તમે પણ આમના પાપના ભાગીદાર બનવા માંગો છો? લોકો અહીંયા પોતાની સ્વચ્છ ક્રિયા કરવા આવે અને ન કરે નારાયણ કે આ તમારા મોતના માસડામાં આવી અને બિચારા પોતાનો જીવ ગુમાવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો અમે તો ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે તમારા જે મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી અને લોકોના મોતના માસડા ગોઠવવાનું બંધ કરો, નહીંતર હવે લોકો જાગી ગયા છે, હવે તમને મેકશે નહીં. અને અમે પણ લોકોને સાથે રાખી અને આવા ભ્રષ્ટાચારને ક્યારેય સહી નહીં લઈએ. આપણે જે જોયું એને બાજુમાં લેડીઝ માટે કદાચ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે, તેની જ આપણે બીજો જે છે એની પણ આપણે આજે મુલાકાત લઈએ. આવો તમે જોઈએ કે આ લોકોએ શું બનાવ્યું. આ તમે જોઈ શકો કે આખે આખી જમીન 1.5 ફૂટ બેસી ગઈ છે, તળ સહિત બેસી ગયું છે, હજી તો આમાં ટોયલેટ ગોઠવાના નથી અને દિવાલો જે છે દિવાલ જાણે હવામાં વાતુ કરતી હોય એમ તમે જોઈ શકો કે આરપાર તમારો હાથ આખે આખો નીકળી જાય. જાણે કેમ ગોવર્ધન પર્વતમાં જે રીતે હોય એવી રીતે અત્યારે
આ લોકો જેને હવામાં બધી વસ્તુ વાત કરી રહી હોય, અને આ ટોયલેટમાં તમે જોઈ શકો છો કે હાલમાં જાણે કેમ જુગારધામ બનાવી નાખ્યું હોય, જુગારધામ બનાવી નાખ્યું હોય એવી પરિસ્થિતિ અત્યારે આ ટોયલેટમાં છે. મિત્રો, આજેથી વધારે ભ્રષ્ટાચાર શું? હવે તો બસ કરી ભારતીય જનતા પાર્ટીએ, હવે તમારો આ ભ્રષ્ટાચાર બંધ કરો. લોકોને, લોકો તમારા હવે કરતું તો જાણી ગયા છે, અને આમાં તમે સદસ્ય સભ્યની જે નોંધણીની વાત કરો છો, શું તમે આ ભ્રષ્ટાચારનું મોઢું લઈને લોકો પાસે જઈશો? તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.